બાળકો તો આજે આપણે ગ્વાલા એસાઇનમેન્ટ 2021 ધોરણ 12 ના વિષય અંગ્રેજીના પેપર 6 ના સેક્શન એ વિશે વાત કરવાના છે. તો તમને ખબર છે કે પ્રથમ ખરા ખોટા હોય છે. તો હવે રાઇટ અ વેધર ફોલોઈંગ ટ્રુ એન્ડ ફોલ્સ સેન્ટેન્સ આર. પહેલું છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ઇન્સ્ટોલ લવ ઇઝ ટુ ક્લોઝ વન હાર્ટ. આ વાત ખોટી છે. તમારે ખરાબ લાગણીઓ અને વિચારોને કાઢી નાખવાના છે, તો આ વિધાન ખોટું છે. બીજું કહે છે, વોલ્ટ્સ આઈડિયા ઓફ ધ સ્ટાર્ટિંગ એન અમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ બી અ સીલી આઈડિયા. ખોટી વસ્તુ છે, એ સીલી આઈડિયા નથી. ઇટ ઇઝ અન વન્ડરફુલ આઈડિયા એન્ડ અમેઝિંગ ઇન ધ વર્લ્ડ દેટ ઇઝ ક્રિએટેડ ડિઝનીલેન્ડ. ત્રીજું છે, નાના સન ઇન લો ગોટ રીમેરિડ. તો કે આ વાત સાચી છે, જેથી કરીને નાની એમના બાળકોને પોતાના સાથે લઈને આવે છે જબરજસ્તી. ચોથું છે, એઝ સિવિલાઇઝેશન ડેવલપ વર્કર્સ ફીલ ફ્રી ટુ ડેવલપ. આ વિધાન ખોટું છે. એટલે અહીંયા હેલન આ વાતનો ઉલ્લેખ કરતી નથી કે જ્યારે સિવિલાઇઝેશન થશે તો વર્કર ફ્રી ફ્રોમ ડેવલપમેન્ટમાંથી એમને ભાગ મળશે. એમને તે વખતે પણ તે જ રીતે કાર્ય કરવાનું રહેશે. હવે છે નિયરેસ્ટ મિનિંગ છે. નિયરેસ્ટ મિનિંગની અંદર પહેલું છે બ્રિટલ. બ્રિટલ એટલે બરડ, એકદમ નબળું, જે આરામથી તૂટી જાય એવું. વીક એટલે નબળું થાય. અહીંયા આગળ અહીંયા બરડ કહેવાનું છે, વીક એટલે નબળું થાય. અહીંયા છે બ્રિકેબલ એટલે તોડી શકાય એવું બરડ, અને ડ્યુરેબલ એટલે સક્ષમ, ટકાઉ, અને સસ્ટેનેબલ એટલે પણ ટકાઉ થાય. તો આપણો બ્રિટલનો મતલબ થાય છે બ્રિકેબલ. હવે છે એપ્રિસિએટેડ. એપ્રિસિએટેડ એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા. હવે છે કોન્ડેમેન્ટ એટલે અહીંયા આગળ છે નિંદા, તિરસ્કાર પામેલું અથવા તો અપરાધી કે દોષિત ભાવવાળું. ડેકોરેટેડ એટલે સુશોભિત કે શણગારવું. અહીંયા પ્રાઇઝ મતલબ અહીંયા વખાણ કરવા, અહીંયા આગળ પ્રશંસા કરવી. એડવાઇસ એટલે સલાહ આપવી. તો આપણો એપ્રિશિએટનો મતલબ થશે પ્રાઇઝ. હવે અહીંયા છે ઇન્ટ્યુશિશન્સ, તો એનો મતલબ થાય છે અંતઃજ્ઞાન, સહજ જ્ઞાન એવો મતલબ થાય છે. હવે અહીંયા ફિલિંગ એટલે લાગણી, સજેશન એટલે સૂચન સલાહ, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચન, અને ઇન્સ્ટન્ટ મતલબ અહીંયા એવું થઈ જાય છે વૃત્તિ કે સહજ વૃત્તિ થાય છે. એટલે આપણો જવાબ આ થશે. એટલે બ્રિટલ એટલે બ્રિકેબલ, એપ્રિશિએટ એટલે પ્રાઇઝ થાય છે, પછી ઇન્સ્ટિટ્યુશન્સ એટલે તે ઇન્સ્ટન્ટ. ત્યાર પછીનો આપણા પાસે આવે છે, તમે જોઈ શકો અહીંયા કે આપણી પાસે લેંગ્વેજ ફંક્શન છે અને આપણે એમાંથી જવાબ શોધીને લખવાનો છે. પહેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ ડિસેબિલિટી, અને એક્સપ્રેસિંગ સજેશન, અને પ્રેઝન્ટ ઇન એક્સક્યુઝ. તો પહેલું છે, વી શુડ લર્ન ટુ યુઝ વોટર જેડિશિયરલી. અહીંયા કહે છે વી શુડ લર્ન ટુ યુઝ, મતલબ આપણે પાણીને કેવી રીતે વિવેકપૂર્વક ઉપયોગ કરો એમ ત્યાં એ રીતે આપણે શીખવાનું છે. તો આપણા માટે શું અહીંયા છે ડિસેબિલિટી અહીંયા કીધું છે. તો આપણે અહીંયા થશે આ જવાબ થશે આપણો. પછી નવમું છે, ડોન્ટ લીવ એપ્લિયન્સ ઓન સ્ટેન્ડ બાય મૂડ. તો અહીંયા શું કહે છે આપણને, ડોન્ટ લીવ એપ્લિયન્સ ઓન સ્ટેન્ડ બાય મૂડ, મતલબ આપણે સજેશન આપવામાં આવે છે. પછી દસમું છે, અનલેસ યુ ગેટ અ પ્રોપર ગાઈડન્સ યુ વિલ નો બી લોસ્ટ. જો ત્યાં તમે પ્રોપર ગાઈડન્સ લઈ લો ને તો યુ વિલ બી લોસ્ટ, મતલબ તમે ખોવાઈ જશો. મતલબ આ શું કે તમને કન્ડિશન આપેલી છે. અહીંયા આગળ અનલેસ આવે છે તો તમારે ધ્યાન રાખવાનું છે, અનલેસ એટલે તમને કન્ડિશન અહીંયા પ્રેરિત કરશે. ત્યાર પછીનો આપણો પ્રશ્નમાં આવે છે, તો તમે અહીંયા જુઓ કે 11માંથી 14 સુધીના પ્રશ્નમાં તમને એપ્રોપ્રિએટ રિસ્પોન્સ શોધવાનો હોય છે. તો ટીચર કહે છે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, અહીંથી જતા રહો. તો આપણને કોઈ એવું કહે કે આપણને ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, અને આપણે એપોલોજી કરવાનું છે એટલે આપણે માફી માંગવાની છે. જ્યારે આપણે માફી માંગવાનું હોય તો આપણે શું કહીએ, આઈ એમ સોરી. તો આપણો જવાબ થશે, આઈ એમ સોરી ફોર મેકિંગ સો મચ નોઇઝ ઇન અ ક્લાસ ટુડે. તો આપણો જવાબ અહીંયા આ થશે. ટીના, વોટ શુડ આઈ ડુ ટુ ગેટ ડુપ્લિકેટ સર્ટિફિકેટ. તારે ડુપ્લિકેટ સર્ટિફિકેટ લેવા માટે મારે શું કરવાનું છે. તો રોશન કહે છે, એડવાઇઝ આપે છે, તો કે યુ વિલ હેવ ટુ ફિલ અ પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મ. તો કે માહિતીનું આ ફોર્મ તમે ભરી દો જેથી તમને ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ મળી જાય. હવે અવની કહે છે, ધ પ્લાન ફેલ, આપણી યોજના નિષ્ફળ ગઈ. તો કન્ડિશન ઇન પાસ્ટ, રૂતા, ઓ સો સોરી, આઈ જસ્ટ કાન્ટ બિલીવ ઇટ, મને વિશ્વાસ નથી થતો. તો કે હેડ યુ ટેક માય સજેશન
ઇટ વુડ નોટ હેવ બીન સો. જે તે મારી વાત માની હોત તો આવું ના થાત. મતલબ ભૂતકાળની પરિસ્થિતિ આ જ કહેવાય કે તે મારી વાત માની હોત, મારી સલાહ માની હોત તો આવું થાત નહીં. તો આપણો જવાબ અહીંયા આ થશે. ત્યાર પછી છે ટીચર કેથી, યુ આર ડિબેડ ફોર ધ રેસ્ટ ઓફ ધ પેપર્સ. તો અહીંયા કેથીએ કહેવાનું છે રિગ્રેટ કરવાનો છે. રિગ્રેટ એટલે અહીંયા આગળ અભિવાદન આપણે કહી શકીએ. તો કે વાય સર કેમ એવો પ્રશ્ન પૂછવાનો નથી, અહીંયા એપોલાઇઝ કરવાનો નથી તો આઈ એમ સોરી આવે, અહીંયા ઓકે સર પણ નહીં આવે. તો આઈ વિશ આઈ હેડ નોટ કોપીડ ઇન અ એક્ઝામ. તો અહીંયા આ જવાબ આવશે તમારો. હવે છે તમને લીટી આપેલા શબ્દને પ્રશ્નસૂચક શબ્દ એની મદદથી બનાવવાનો છે. તો 15મું છે સોર્જનર્સ શુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન. તો અહીંયા તમને કીધું છે એઝ મચ એઝ, મતલબ કેવી રીતે અહીંયા કીધું છે, હાઉ મચ. આપણો પ્રશ્ન બનશે કેવી રીતે એમ. તો અહીંયા જો વોટથી પ્રશ્ન નહીં બને એટલે આપણો જવાબ હાઉ મચ કુડ સોર્જનર્સ વર્ક એન્ડ ઇટ એવો પ્રશ્ન બનશે. 16મું છે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ વેર એક્સપેક્ટિંગ ધ ગેસ્ટ નેમ સર્જન્ટ મોરિસ. હવે તમને ગેસ્ટ નેમ કીધું છે, અહીંયા મિસ્ટર એન્ડ મિસિસ વોરી નીચે તો લીટી છે જ નહીં, વ્હાઇટ નીચે તો લીટી છે જ નહીં, એટલે હુંથી તો બનવાનો જ નથી. વેર એટલે સ્થળ નથી, બાય હુમ એટલે કોના દ્વારા નહીં, ખાલી હુમથી બનશે. હુમ વેર મિસ્ટર વ્હાઇટ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ એક્સપેક્ટિંગ. 17મું છે ધ સ્પેલ ઓફ ધ મંકી સ્પાઉ હેડ વર્ક. હવે અહીંયા તમને કહે છે ધ સ્પેલ ઓફ મંકી પાઉ, અહીંયા કીધું છે કરતા તો છે નહીં એટલે હું આવવાનું નથી, કેવી રીતે છે એટલે હાવ પણ આવે નહીં. હવે આપણા પાસે વોટના પ્રશ્ન રહ્યા. તો આટલો લાંબો પ્રશ્નની અંદર તમને કીધું છે કે શું કામ કરે છે, વોટ હેડ વર્ક. તો આપણો જવાબ આવશે સ્પેલ ઓફ મંકી પાઉ. હવે અહીંયા તમે જો વોટ હેડ ધ સ્પેલ ઓફ મંકી પાઉ, જે તમને પ્રશ્નની સાથે જવાબ આપી દે એવું તો બની જ નહીં શકે, એટલે આપણો જવાબ શું થશે, વોટ હેડ વર્ક. હવે 18મું છે વેન નાના પાસ અવે, વેન નાની પાસ અવે નાના વોઝ 85. બરાબર, જ્યારે નાનીનું મૃત્યુ થયું તો નાના કેટલા હતા, 85 વર્ષના હતા. તો હવે અહીંયા 85 વર્ષ એટલે કેટલા, મેં તમને અગાઉ પણ કીધું હતું કેટલા આપે કેટલી આપે ત્યારે જોવાનું છે. એટલે અહીંયા જોવું છે વોટ હેપન વેન નાના પાસ અવે, વોટ વોઝ નાના વેન નાની પાસ અવે. આ પણ ખોટું, આ પણ ખોટું. વોટ હેપન એ પણ ના, હાઉ ઓલ્ડ વોઝ નાના વેન નાની પાસ અવે, નાના કેટલા વર્ષના હતા. અહીંયા તમને 85 એટલે એમની એજ આપી છે, એટલે આપણો જવાબ થશે હાઉ ઓલ્ડ વોઝ નાના વેન નાની પાસ અવે. તો તમે બાળકો અહીંયા તમારા પેપર નંબર 6નો સેક્શન એ પૂર્ણ થાય છે. મતલબ અત્યાર સુધીમાં જે તમારા ગ્વાલા એસાઇનમેન્ટના પેપર 1-6 છે એ તમામનો એનો વિડીયો અપલોડ થઈ ચૂકેલો છે. ટૂંક જ સમયમાં બીજા સેક્શન પણ અપલોડ થશે. વારે ઘડે આ સેક્શનોને જુઓ, આ વિડીયોને જુઓ, સમજવાનો પ્રયત્ન કરો કે આનો જવાબ આ કેવી રીતે આવ્યો છે. તો બાળકો આ વિડીયોને વિદ્યાર્થીઓમાં શેર ચોક્કસ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. કદાચ કોઈ જગ્યાએ તમને તકલીફ આવે છે તો કોમેન્ટ બોક્સમાં લખીને પણ ચોક્કસ જણાવશો, હું તમને ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો ફરી એકવાર કહું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર તો ચોક્કસ જ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયોઝ.